ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક આગળ વધીશું આજે અને લાસ્ટ ટાઈમ જે ભણ્યા હતા એ મુજબ આપણે લાસ્ટ ટાઈમ કુલમના નિયમની વાત કરી હતી અને કુલમના નિયમની અંદર ક્યુ આઈ વીજભાર ઉપર ક્યુ જે વીજભાર વડે લાગતું બળ, જેનું સૂત્ર યાદ કરીએ તો કે ક્યુ આઈ ક્યુ જે નીચે મોડમાં આર આઈ માઇનસ આર જે નો ક્યુબ, અહીંયા હતું આર આઈ માઇનસ આર જે. તો આવું કંઈક સૂત્ર આપણે કુલમ્બના નિયમની અંદર ભણ્યા હતા. મેં કીધું એમ કે જૂની થિયરી ઉપર એક પગ મૂકવાનો અને બીજો પગ જવા દેવાનો નવી થિયરી ઉપર. તો હવે આપણે નવી થિયરી એટલે એક નવો પ્રશ્ન. આ તો બે વીજભારની વાત કરી હતી, બે કરતાં વધારે વીજભારો હોય ત્યારે આવું લાગતું બળ આપણે જો દર્શાવવું હોય તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત, જે પરીક્ષામાં આ રીતે પૂછીએ કે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો પ્રશ્ન થઈ ગયો આપણો, ક્વેશ્ચન કહી શકીએ આને. અને આ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણે પહેલાં સિદ્ધાંત લખવાનો થાય. હવે ખાસ મિત્રો ધ્યાન આપજો, આંગળીઓ પર ધ્યાન આપજો. એક કરતાં વધારે વીજભારો આપણી જોડે છે. હવે એમાં કોઈ એક વીજભાર ઉપર, એટલે કે આને બલીનો બકરો બનાવો, તો કોઈ એક વીજભાર પર એક કરતાં વધારે વીજભારોને લીધે કુલંબીય બળો લાગતા હોય, આ પણ કુલંબીય બળ લગાડશે, આ પણ કુલંબીય બળ લગાડશે અને આ પણ કુલંબીય બળ લગાડશે, તો આવા વીજભાર પરનું પરિણામી કુલંબ બળ એ હરેક પ્રત્યેક દરેક એક એક વીજભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ચલો આને આપણે લખીએ તો આ થયો સંપાતપણાનો સિદ્ધાંત, જેમાં કહી શકું કે જ્યારે કોઈ એક વીજભાર પર એક કરતાં વધારે વીજભારોને લીધે કુલંબ બળો અથવા કુલંબ બળો લાગતા હોય ત્યારે તે વીજભાર પરનું પરિણામી કુલંબ બળ એ દરેક વીજભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળોના સ્વતંત્ર રીતે લાગતા કુલંબ બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. અહીંયા સદિશ શબ્દ વાપરવો, સદિશ સરવાળા જેટલું હોય છે. આ થયો સંપાતપણાનો સિદ્ધાંત. ફરીથી કહીએ તો સેન્ટેન્સીસ મુજબ છે, જ્યારે કોઈ એક વીજભાર ઉપર, એટલે કે આવો કોઈ એક વીજભાર હોય, એક વીજભાર ઉપર એક કરતાં વધારે, એટલે બીજો ત્રીજો અને ચોથો, આવા કોઈ એક વીજભાર ઉપર એક કરતાં વધારે વીજભારો જ્યારે કુલંબીય બળો લગાડશે ત્યારે આ વીજભાર પરનું પરિણામી કુલંબ બળ એ હરેક પ્રત્યેક દરેક વીજભાર વડે લાગતા કુલંબીય બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. આમાં સદિશ સરવાળો લખવો જરૂરી છે. હવે જુઓ, અહીંયા તો આ વસ્તુને સમજવા માટે હું તમને ખાસ પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહ્યું
કે સદિશ સરવાળો આવે ત્યારે આપણે પહેલું જ શું વિચારવાનું, તો સદિશ ફોર્મ, સદિશ સરવાળો અથવા તો કોઈ બી સદિશ ફોર્મ આવે ત્યારે ફરીથી ત્રણ લાકડા ગોઠવી દેવાના, ઇથે એક્સ અક્ષ, ઉથે વાય અક્ષ, ઇથે ઝેડ અક્ષ. હવે જુઓ, ત્રણેય ત્રણ ચોટ ત્યાં આગળ ગમ બિંદુ એટલે કે ઉગમ બિંદુ. હવે આપણે બધી જ કહાની અહીંયા સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે એક કરતાં વધારે વીજભાર લેવાના થશે. ધારો કે આપણે એક કરતાં વીજભારોમાં માની લો કે અહીંયા કહો ચાર વીજભારો આપણે લઈએ, તો ચાર વીજભારો માટે આપણે કહી શકીએ કે અહીં આગળ ધારો કે આ પ્રથમ વીજભાર, દ્વિતીય વીજભાર માની લો કે અહીંયા મૂકી દઈએ, તૃતીય વીજભાર ધારો કે અહીંયા હોય, અને ચોથો જે વીજભાર એ અહીંયા મૂકીએ. તો થઈ ગયું, જ્યારે કોઈ એક વીજભાર ઉપર એક કરતાં વધારે વીજભાર એટલે વધારે વીજભાર આપણે લઈ લીધા, એમાં કોઈ એકને બલીનો બકરો બનાવીશું. પણ એ પહેલાં જે વીજભારો લીધા એમના પોતાના સ્થાન સદિશો, એટલે આના માટે આપણે કહીશું આર વન સદિશ, તો આના માટે આપણે કહી શકીએ આર ટુ સદિશ, અને આના માટે કહી શકીએ આર થ્રી સદિશ. તો આ કહેશે આપણા માટે બોસ, તો કહેવાનું આર ફોર સદિશ. જો સેન્ટેન્સ લખવા માટે આકૃતિ તૈયાર થાય ને તો બાજુમાં તમે લખી શકો, આખો એક ફકરો થશે આમ. તો તમારે અહીંયા બાજુમાં લખવાનું થાય, જે હું અહીંયા માત્ર તમને જે બોલી અને સમજાવું છું એ તમારે લખવાનું થશે. તો જુઓ અહીંયા લખવાનું, પહેલાં તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાર્તિજી આમ પદ્ધતિમાં કેટલા વીજભારોનો વિચાર કરવાનો, વન ટુ થ્રી ફોર એટલે કે ચાર વીજભાર, ક્યુ વન, ક્યુ ટુ, ક્યુ થ્રી અને ક્યુ ફોર ના અનુક્રમે સ્થાન સદિશો આર વન, આર ટુ, આર થ્રી અને આર ફોર છે. ઓકે, હવે જુઓ તો સંપાતપણાનો સિદ્ધાંત કે એ મુજબ આવા એક કરતાં વધારે વીજભારો આપેલા, એમાં કોઈ એક વીજભાર ઉપર એટલે માની લો કે આપણે ક્યુ ટુને બલીનો બકરો બનાવીએ, તો કોઈ એક વીજભાર ઉપર, હવે આ જે વીજભાર લીધો એને સેન્ટેન્સ સમજવા માટે કહી શકીએ કે એના ઉપર આ કંઈક કુલંબીય બળ લગાડશે. માની લો બધા વીજભારો પ્લસ છે, તો આના લીધે લાગતું બળ એફ આના પર આના વડે, તો આપણું સૂત્ર થશે પર વડે એટલે કે એફ ટુ વન. ઓકે, એ જ રીતે આના માટે આપણે વાત કરીશું તો આ લાગતું બળ આ તરફ આવશે, જેને આપણે અહીંયા દર્શાવી શકીએ એફ ટુ થ્રી. એ રીતે આ કહેશે ધેર ફોર અમે રહી ગયા, એના લીધે લાગતું બળ આના ઉપર કહીએ તો એફ ટુ ફોર. અને આમ આ વીજભાર પરનું પરિણામી કુલંબળ જેને આપણે શું કહીશું એફ ટુ. એફ ટુ એ ક્યુ ટુ પરનું, ક્યુ ટુ વીજભાર પરનું પરિણામી કુલંબળ કહેવાશે. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે કહી શકીએ કે એફ ટુ બરાબર એફ, પ્રથમ વીજભારને કારણે લાગતું બળ એફ ટુ વન, બીજું એફ ત્રીજા વીજભારને લીધે ટુ થ્રી, અને ચોથા વીજભારને કારણે ટુ ફોર. હવે સિદ્ધાંત શું કહે, તો આ બધા સ્વતંત્ર બળો લાગે એનો આપણે શું કરવાનો, અંતે સદિશ સરવાળો, ત્યારે આપણને ક્યુ ટુ પરનો પરિણામી કુલંબીય બળ મળશે. તો આ કુલંબીય બળ મેળવવા માટે આપણે આ બધા જ વીજભારો વડે લાગતા સ્વતંત્ર કુલંબળોનો વિચાર કર્યો, જે આવા બળો એના માટે આપણે કહી શકીએ કે પ્રથમ વીજભાર દ્વિતીય વીજભાર ઉપર જ્યારે બળ લગાડતો હશે ત્યારે ક્યુ થ્રી અને ક્યુ ફોરની આ જે હાજરી હશે એ એમાં કોઈ દખલગીરી કરશે નહીં. એનો મતલબ કે જ્યારે આ બંને વીજભારો ઉપર બળ લાગતું છે ત્યારે આ વીજભારોની અસર તેમાં વર્તાતી નથી. એનો મતલબ કે આવું આ જે બળ હશે એને આપણે શું કહીશું ટીબીએફ. ટીબીએફ એટલે ટુ બોડી ફોર્સ,
એટલે બે વીજભારો વચ્ચે અહીંયા પ્રવર્તતું બળ એ અન્ય વીજભારની હાજરીની અસર એમાં વર્તાતી નથી. માત્ર આ વીજભારની બોડી અને આ વીજભારની બોડી, બંને વીજભારની બોડી વચ્ચેનું આ બળ હશે, જેને આપણે ટુ બોડી ફોર્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આ સેન્ટેન્સને આપણે આગળ વધારીએ તો જુઓ, આટલેથી આપણે પેજ બદલી અને આગળ વધીએ. હવે જુઓ, અહીંયા આપણે આ પેજ ઉપરથી બે સૂત્રો ઉઠાવીશું. એક તો કુલમના નિયમવાળું સૂત્ર આપણું, અને અહીંયા ઉઠાવીને લખી દઈએ. જુઓ તો આ કુલમના નિયમવાળું જે સૂત્ર હતું એ તમારા માટે, બાકી હું નીચે અહીંયા લખી દઉં, એફ આઈ જે. અને એમ પણ તમે અહીંયા યાદ કરો તો ચલો આપણે એ બાને યાદ રહેશે. એફ આઈ જે એટલે કે આના પર આના વડે, પર વડે યાદ રાખવાનું. તો જુઓ ફટાફટ અહીંયા શું થશે, તો કે ક્યુ આઈ ક્યુ જે અપન આઈ માઇનસ આર જે નો ક્યુબ, અહીંયા થશે આર આઈ માઇનસ આર જે. ઓકે, હવે આ થયો કુલમના નિયમ પરથી મળેલ બળ, એટલે કે કુલમનો નિયમ કંઈક આવું સૂત્ર આપતું હતું. પણ હવે આપણે કોની વાત કરવાની છે, સંપાતપણાના સિદ્ધાંત, અને એમાં જે મળ્યું હતું એ એફ ટુ. યાદ કરો વો દિન જબ અમને પડાયા હતા, અભી અભી પડાયા હતા, અભી અભી યાદ હે તો લીખ ડાલો ઇથે, થઈ ગયો. તો હમણાં જ ભણ્યા હતા, હવે જુઓ બહુ મજા આવશે. અગાઉની થિયરી જો તમે વ્યવસ્થિત તૈયાર કરી હોય તો એના ઉપરથી તમે આના ઉપર ઝડપથી જઈ શકો. જુઓ, કુલમના નિયમનું સૂત્ર આપણે અગાઉની થિયરીમાં ભણી ગયા, આવા આની અંદર એને એપ્લાય કરવાનું. એનો મતલબ કે હું અહીંયા લખવા જાઉં તો એફ ટુ સદિશ બરાબર જ્યાં જ્યાં અહીંયા આઈ વસે ત્યાં ત્યાં બગડો બેસે, અને જ્યાં જ્યાં જે વસે ત્યાં આગળ એકલો બેસે. તો ફટાફટ લખી શકીએ હવે, તો અહીંયા લખી દેવાનું કે ક્યુ ટુ લખવું પડે, ક્યુ વન લખવું પડે, નીચે લખવાનું થાય તો આર ટુ માઇનસ આર વન. અહીંયા આગળ ફટાફટ લખી દઈએ, જ્યાં અહીંયા ક્યુબ થશે અહીંયા આર ટુ માઇનસ આર વન લખવાનું થાય, અને આમ પ્રથમ પદ આપણને મળી જાય. વત્તા ચલો બીજા પદ માટે, તો આ સૂત્રને હવે બાજુમાં મૂકો, આ સૂત્ર મુજબ વધીએ. તો આ સૂત્ર પ્રમાણે તમે કહી શકો બગડો એમના એમ એકડાની જગ્યાએ તગડો. તો હવે ફટાફટ લખી શકીએ, એના પછી બગડો એમના એમ અને એકડાની જગ્યાએ ચોગડો. તો ફટાફટ લખીશું હવે, તો કે ક્યુ ટુ, અહીંયા લખવાનું ક્યુ થ્રી લખવાનું, ત્યાર પછી અહીંયા લખીશું આર ટુ માઇનસ આર થ્રી, ફટાફટ અહીંયા ક્યુબ કરી દઈએ, અહીંયા આર ટુ માઇનસ આર થ્રી લખી દેવાનો. સરસ મજાનું બીજું સ્ટેપ મળી ગયું. વત્તા આની અંદર લખીએ તો ક્યુ ટુ ક્યુ ફોર લખવાનો, આપણને નીચે લખવાનું થાય તો આર ટુ માઇનસ આર ફોર લખીશું, ત્યાર પછી અહીંયા ક્યુબ કરી અહીંયા લખી દેવાનો આર ટુ માઇનસ આર ફોર, અને ધેર ફોર આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. આ સમગ્ર સૂત્ર જે આપણી સમક્ષ તૈયાર થયું એમાં તમે જોઈ શકો કે કેટલીક વસ્તુ કોમન, એટલે કે મિસ્ટર કે આઈ એમ સો સોરી, તમારે સામાન્ય નીકળવું પડશે. એ ઉપરાંત તમને કોઈ બીજું દેખાતું હોય તમે તરત કહેશો સાહેબ આપણે ક્યુ ટુને પણ કેમ કોમન ના લઈ શકીએ, તો પાડોશીને પણ અસર થશે. તો આ બંને કહેશે આઈ એમ સો સોરી, અમે કોમન નીકળી જઈશું. તો વધ્યું શું, તો વધ્યું એના માટે આપણે જ્યારે લખવાનું થાય તો ફટાફટ લખી શકીએ, અહીંયા ક્યુ વન વધ્યો છે, નીચે લખીશું આર ટુ માઇનસ આર વન, હવે આર ટુ માઇનસ આર વન મોડનો ક્યુબ કરવાનો, અહીંયા લખવાનું આર ટુ માઇનસ આર વન. ફટાફટ તે જ રીતે આગળ વધીએ તો વધતા અહીંયા ક્યુ થ્રી લખવાનું થાય, નીચે લખીશું તો આર ટુ માઇનસ આર થ્રી લખવાનો થાય, અને એનો ક્યુબ કરીશું અહીંયા આર ટુ માઇનસ આર થ્રી. આ જ રીતે છેલ્લું સ્ટેપ જ્યારે લખવાનું થાય ત્યારે અહીંયા આગળ માત્ર વધશે ક્યુ ફોર, ત્યાર પછી નીચે લખવાનું થાય તો આર ટુ માઇનસ આર ફોર, ત્યાર ફોર અંતે અહીંયા ક્યુબ કરી દો અહીંયા આર ટુ માઇનસ આર ફોર, કૌંસ પૂર્ણ થશે. ક્લિયર? હવે આ સમગ્ર પદને ટૂંકા સ્વરૂપમાં લખવું હોય તો અંતે આપણે કઈ માને યાદ કરીશું, સિગ્મા. કહાં સે લેકે કહાં તક, તો અહીં આગળ માની લો કે હું પસંદ કરું જે, જે ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટ ક્યાંથી થશે, એકળ
એકથી. એન્ડ ક્યારે આવશે? તો કે છેલ્લામાં છેલ્લો વીજભાર 4 સુધી, એટલે કે એકથી લઈને આપણે 4 સુધી જવાનું. આ બધા જ પદો તમે જુઓ તો વીજભારની અંદર Q1, Q3 અને Q4 આવે, માત્ર એક જ વસ્તુ નથી આવતું Q2. માટે અહીંયા નીચે આપણે ઉલ્લેખ કરવો પડશે કે J=, ભાઈ મહેરબાની કરીને બગડો લેતા નહીં. તો આપણે અહીંયા લખી શકીએ, હવે વ્યાપક રીતે ઇથે Qj, ઉથે R2, માઇનસ અહીંયા શું લખવાનું થાય, 1, 3, 4, મિસ્ટર Rj નો ક્યુબ. અહીંયા લખી શકાય R2 માઇનસ Rj, ઓર યે હો ગયા આપણા સૂત્ર. રેડી? તો આમ જુઓ, ફિઝિક્સની અંદર બીજી એક વસ્તુ કહું, ટુકડે ટુકડે બિસ્મિલ્લા સુબાન અલ્લાહ પાનના ગલ્લા, બરાબર. અહીંયા ધ્યાન આપજો, ખાસ વસ્તુ કે આપણે 4 વીજભાર લઈ અને સૂત્ર સાબિત કર્યું, ઇઝીલી સાબિત થઈ ગયું. જો પહેલેથી એન વીજભારો લીધા હોય તો એટલું કોમ્પ્લિકેટેડ થયો, તો સ્ટેપ ઘણા જ વધી જાય. માટે અહીં આગળ હું તમને કહું કે આ 4 પરથી હવે એન વીજભારોના તંત્ર માટે જો હું વાત કરતો હોય, તો ધારો કે આપણી જોડે તંત્ર કેટલા વીજભારોનું હોય, તો કે એન વીજભારોના તંત્ર માટે. માની લો કે એન વીજભારોનું તંત્ર હોય, એટલે કે આ રીતે આપણે વિચારીએ કે પહેલો વીજભાર, બીજો વીજભાર, ત્રીજો વીજભાર, એમ કરતાં 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 એનમો વીજભાર, એમાંથી એક એવો વીજભાર જેને આ બલીનો બકરો બનાવે. પેલા 4 વીજભારમાં બીજા વીજભારને બનાવે તો Q2ને, એની જગ્યાએ આપણે શું કહીશું, આઈમા વીજભાર. માટે હું અહીંયા કહી શકું એન વીજભારોના તંત્ર માટે Qi વીજભાર પર લાગતું બળ, તો તમે ફટાફટ કહી શકશો કે પેલું Q2 હતું તે F2 આવ્યું, અહીંયા શું થશે, Fi. ઉપરોક્ત સૂત્ર મુજબ જ લખી શકો, 2ની જગ્યાએ ખાલી I કરી દેવાનો, તો અહીંયા શું થશે, કે Q2, આઈ એમ સો સોરી, હવે તમે Q2 બધું રહ્યા નથી, તમે I થઈ ગયા છો. અહીં આગળ લખવાનું થાય તો J=, એકડ એકથી લઈ અને ક્યાં સુધી જવાનું, તો આ વખતે 4 નહીં પણ N વીજભારો, જે આઈ એમ સો સોરી, જે તમે બગડો હતો ને એની જગ્યાએ શું લખવાનું, I નથી. ઓકે, દર પર અહીંયા લખી શકીએ, તું જે એમને એમ લખો, અહીંયા લખી દેવાનું 2ની જગ્યાએ I, Ri માઇનસ Rj, એનો ક્યુબ કરીશું. અહીં આગળ લખવાનું થાય Ri માઇનસ Rj, અને આમ આપણી આ થિયરીનું વ્યાપક સૂત્ર એન વીજભારો માટેનું તૈયાર થઈ જાય, અને આમ આપણી આ સરસ્વતી માતાની પૂજા પૂર્ણ કરીએ. ત્યારે હે માં સરસ્વતી, તમે આ શું આપ્યું, તો કે અંતે એન વીજભારોના તંત્ર માટે આઈમાં વીજભાર ઉપર લાગતું બળ, જે સંપાતપણાના સિદ્ધાંત મુજબ આ સૂત્ર આપણી માટે એક વ્યાપક સૂત્ર થશે. હવે આના ઉપરથી તમે 10 વીજભારનું તંત્ર હોય કે 50 વીજભારનું તંત્ર હોય એપ્લાય કરી શકો. ઓકે, તો આમ આપણે આજે એક નવો પ્રશ્ન ભણ્યા, ખૂબ જ રસપ્રદ પ્રશ્ન હતો, જે કુલમના નિયમ ઉપર પગ મૂકવાથી આપણને આ સંપાતપણાનો સિદ્ધાંત એકદમ ઇઝીલી આવડી જાય, જે આ પરીક્ષામાં પૂછાય એવો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય. ખાસ વિદ્યાર્થી મિત્રો, રોજે રોજ હું તમને જે ટોપિકો આપી રહ્યો છું એને સતત દિવસે અને દિવસે જેટલા ટોપિક ડાઉનલોડ થાય મારા યુટ્યુબ પર, એને રોજે રોજ તૈયાર કરો, મજા આવશે. ધીમે ધીમે આપની 1x1 એવી તૈયારી થશે કે આગળ જઈ અને કોઈ પણ ફિઝિક્સની અંદર ચિંતા રહેશે નહીં. તો આટલે આપણે આ ટોપિકને અલ્પ વિરામ આપીશું, કારણ કે આ ચેપ્ટરમાં હજી પણ બીજા ટોપિક આપણે ભણવાના છે. તો આટલે સુધી આપણે રાખીશું, નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે આપણે ભેગા મળીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.